नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस रसायन विज्ञान यूनिट 14। आपणे मित्रों लास्ट लेक्चर में ग्लूकोज विषे बात करता था, बराबर छे। अने आपणे जोयुं हतुं ग्लूकोज ग्लूकोनिक एसिड एना बंधारणो आपणे जोया था। हवे मित्रों आपणे आगळ अभ्यास करीए, बराबर छे। चालो जोईए, हवे शुं कहे छे। ग्लूकोज ने साची रीते डी प्लस ग्लूकोज नाम थी दर्शावामां आवे छे। जो मित्रों शुं कहे छे, ग्लूकोज ने साची रीते डी प्लस ग्लूकोज कहेवाय। आपणे मात्र शुं कहीए मित्रों, ग्लूकोज। पण ग्लूकोज ने हवेथी आपणे शुं कहीशुं मित्रों, डी प्लस ग्लूकोज, बराबर छे। आपणे मात्र ग्लूकोज नहीं कहीए, शुं कहीशुं एने, डी प्लस ग्लूकोज। हवे डी शुं काम कहेवाय, प्लस शुं काम कहेवाय, अने ग्लूकोज तो आपणने ख्याल छे, એ આપણે એનો અભ્યાસ કરીએ। નામથી દર્શાવવામાં આવે છે। ગ્લુકોઝના નામને પૂર્વે દર્શાવેલો ડી, મિત્રો જો ગ્લુકોઝની આગળ ડી ગ્લુકોઝ વિન્યાસ દર્શાવે, બરાબર છે। ગ્લુકોઝનો શું દર્શાવે છે મિત્રો? વિન્યાસ દર્શાવે છે। જો હવે હું તમને સમજાવું મિત્રો, બે શબ્દ, એક ડી શબ્દ અને એક મિત્રો એલ શબ્દ, આ સમજજો, પછી પ્લસ અને માઇનસ જોઈશું, બરાબર છે। અત્યારે આપણે હું તમને શું સમજાવું છું મિત્રો, ડી અને એલ બંને કેવા પાછા? કેપિટલ, સ્મોલ ડી અને એલ વિશે નહીં, એ પણ મિત્રો કંઈક અલગ સૂચન કરે છે। જો હું અત્યારે તમને સમજાવું છું મિત્રો, પ્લસ સોરી કેપિટલ ડી અને કેપિટલ એલ, એવું કહેવામાં આવે છે મિત્રો કે જો જે કાર્બન હોય મિત્રો, જે કાર્બન બરાબર, એમાં OH સમૂહ જમણી બાજુ શું હોય મિત્રો? જમણી બાજુ હોય તો એને ડી કહેવાય। શું કહેવાય? કેપિટલ ડી વિન્યાસ, બરાબર છે। અને જો OH સમૂહ મિત્રો ડાબી બાજુ, ડાબી બાજુ બરાબર, આ ડાબી બાજુ છે, તો એને શું કહેશું મિત્રો? એલ વિન્યાસ, કેપિટલ એલ વિન્યાસ। સમજાણું તમને? ચલો જો ફરીવાર મિત્રો, તો આપણને પાછું તમને એમ થાય કે સર ક્યાં કાર્બનને ધ્યાનમાં રાખવાનો, ખબર? આ માની લો કે એક નંબર છે મિત્રો, ગ્લુકોઝનું સૂત્ર છે, બરાબર છે। તો એનો જે આ કાર્બન છે છેલ્લેથી લાસ્ટ, જો મિત્રો આ કાર્બન, આ છેલ્લેથી બીજા નંબરનો કાર્બન, અને આ કાર્બનમાં મિત્રો OH સમૂહ કઈ બાજુ છે? જમણી બાજુ, બરાબર। એ જ કાર્બનને ધ્યાનમાં લેવાનો। શું કામ એ કાર્બનને ધ્યાનમાં લેવાનો? એ પણ મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે। તો એટલા માટે આની આગળ મિત્રો શું લગાડવામાં આવ્યું? ડી। હવે તમને બધાને ખબર પડી ગઈ હશે કે ડી કોની આગળ લગાડવામાં આવે। જો મિત્રો, ડી કોની આગળ લગાડવામાં આવે અને એલ કોની આગળ લગાડવામાં આવે, ચાલો સમજાણું તમને। ચલો જોઈએ, ડી બરાબર છે। OH કઈ બાજુ હોય? તો મિત્રો જો ફરીવાર તમે તમારી ટેક્સ્ટ બુકમાં નોંધી લેજો, બરાબર, જે મેં બોર્ડ વર્ક કરેલું છે તમારી ટેક્સ્ટ બુકમાં તમારે કરી નાખવાનું। જો ડી છે એ કઈ બાજુ હોય? જમણી બાજુ, સોરી OH જમણી બાજુ હોય તો ડી કહેવાય, OH ડાબી બાજુ હોય તો શું કહેવાય છે મિત્રો? કેપિટલ એલ, અને આને કેપિટલ ડી કહેવાય, બરાબર। અને ગ્લુકોઝમાં મિત્રો આપણે છેલ્લેથી બીજા નંબરનો જે કાર્બન છે એને યાદ રાખવાનો છે, એમાં OH કઈ બાજુ છે? જમણી બાજુ, એટલે આપણે એને ડી શબ્દ કહેવામાં આવે છે। ચાલો હમણાં આપણે જેમ અભ્યાસ કરીએ એમ આપણને સમજાતું જશે। તો આ ડી ગ્લુકોઝનો વિન્યાસ છે। તો આ ડી શું કામ છે એ મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે, જ્યારે તે પ્લસનું અણુને, જો હવે મિત્રો પ્લસની વારી, પ્લસ શું કામ અહીંયા આવ્યો? આ પ્લસ શું કામ આવ્યો એની વાત કરે છે, જો બરાબર, જ્યારે પ્લસ તે અણુનો દક્ષિણ ભ્રમણીય સ્વભાવ દર્શાવે છે। કેવો સ્વભાવ દર્શાવે છે મિત્રો? પ્લસ દક્ષિણ ભ્રમણીય, હું તમને હમણાં સમજાવું, દક્ષિણ ભ્રમણીય, એને ઇંગ્લિશમાં મિત્રો કહેવાશે ડેક્સ્ટ્રો રોટેટરી, બરાબર, દક્ષિણ ભ્રમણીય, ડેક્સ્ટ્રો રોટેટરી સ્વભાવ દર્શાવે છે। હવે જો આપણને કહે છે, યાદ રાખવા એવું જોઈએ મિત્રો, યાદ રાખવા જેવું છે કે જે કેપિટલ ડી અને કેપિટલ એલ સંયોજનો, બરાબર છે,
प्रकाश क्रियाशीलता साथे कोई संबंध नथी। एटले मित्रों शुं कहे छे के आ जे प्लस अने माइनस छे मित्रों आ बन्ने ने प्रकाश क्रियाशीलता साथे संबंध छे पण आ डी अने एल ने प्रकाश क्रियाशीलता साथे संबंध नथी। तो आ बन्ने एक बीजा थी केवा छे अलग छे बराबर छे। चलो याद रखो कैपिटल डी अने कैपिटल एल आ बन्ने एक बीजा थी केवा छे मित्रों अलग। अने एमा पण याद रखवानुं आने प्रकाश क्रियाशीलता साथे संबंध छे आने मित्रों प्रकाश क्रियाशीलता साथे संबंध नथी। जो हुं समजावुं ए पण समजावुं। चलो जोईए आगळ नेक्स्ट वन छे कोई पण संबंध नथी तेवो पाछो स्मोल डी अने स्मोल एल અક્ષરો સાથે પણ સંબંધ નથી। તો આપણને એમ કહે છે મિત્રો સ્મોલ ડી અને સ્મોલ એલ અક્ષરો સાથે પણ એને સંબંધ મિત્રો આને નથી બરાબર છે। ચાલો આગળ જોઈએ જુઓ એકમ 10 માં તમે મિત્રો આપણે 10 માં પાઠમાં આપણે જોવાનું કહે છે બરાબર અને એ હું તમને સમજાવું 10 માં પાઠમાં શું હતું બરાબર। ડી અને એલ સંકેત પદ્ધતિનો અર્થ નીચે દર્શાવ્યો છે। હવે આપણને ડી અને એલ પદ્ધતિનો સંકેત મિત્રો નીચે દર્શાવેલો છે આપણને કે ચાલો હવે હું તમને મિત્રો 10મા પાઠમાં લઈ જાઉં અને 10મા પાઠમાંની તમને વાત કરું। ચાલો બરાબર છે। ચાલો હવે આપણે 10મા પાઠમાં જઈએ। હવે હું સૌપ્રથમ મિત્રો તમને પ્લસ કોને આગળ લાગશે અને માઈનસ કોને આગળ લાગશે એના વિશે વાત કરું છું। જો પ્લસ કોને આગળ લાગશે અને માઈનસ તમને મિત્રો આ નહીં આવડે ને તો આગળ જે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ માલ્ટોઝ લેક્ટોઝ બરાબર છે એમાંથી જે પદાર્થો બનતા જાય ડાયસેક્રેડમાંથી મોનોસેક્રેડ બને મોનોસેક્રેડ કેવી હોય એનો ખ્યાલ નહીં આવે। જ્યાં જ્યાં જેની આગળ માઇનસ અથવા પ્લસ લખાયેલું હોય એનો મતલબ શું મિત્રો બરાબર છે એ આપણે જોવાનો છે। હવે કદાચ તમે ભણી ગયા કે નથી ભણી ગયા એનો ખ્યાલ નથી મિત્રો પણ હું તમને ડિટેલમાં સમજાવું। ચાલો જોઈએ આ જો મિત્રો તમારે ફિઝિક્સમાં પણ આવે છે અને કેમેસ્ટ્રીમાં પણ આવે છે પણ ફિઝિક્સમાં ભણી ગયા કે એનો ખ્યાલ મને નથી। આ પ્રકાશ છે મિત્રો શું છે આ પ્રકાશનું કિરણ એ પ્રકાશનું કિરણ છે ને બધી જ દિશામાં કંપન પામે છે જો બરાબર છે બધી જ દિશામાં એ પ્રકાશ ફેલાય છે। હવે આ પ્રકાશને જો મિત્રો આપણે નિકોલ પ્રિઝમ શું કહે છે આપણને નિકોલ પ્રિઝમ માંથી પસાર કરવામાં આવે તો આ જે પ્રકાશના કિરણો છે મિત્રો એ એક સમતલમાં થઈ જાય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ બની જાય। જો મેં લખેલું છે ના સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ થઈ ગયો સમજાણો તમને। પ્રકાશના કિરણો મિત્રો બધી જ દિશામાં ફેલાયેલા છે પણ એને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો એ પ્રકાશમાં માત્ર શું વધે છે કેવા કિરણો વધે છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના કિરણો વધે છે કે જે બે જ ડાયરેક્શન ઉપર નીચે બરાબર છે ગતિ કરતા હોય। હવે એને મિત્રો જો આપણે ગ્લુકોઝ આ જે ટેસ્ટ ટ્યુબ કસનળી છે મિત્રો એમાં આપણે ગ્લુકોઝનું દ્રાવણ લીધેલું છે શું લીધેલું છે ગ્લુકોઝનું દ્રાવણ અને ઈ ગ્લુકોઝના દ્રાવણમાંથી આપણે મિત્રો આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરીએ બરાબર શું ફરીવાર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને ગ્લુકોઝના કસનળીમાં ભરેલા દ્રાવણમાંથી પસાર કરીએ તો જો મિત્રો એ સીધી લાઈનમાં જતા હતા ને ઉપર નીચે એના કરતા સહેજ કઈ બાજુ વહી ગયા મિત્રો આમ જમણી બાજુ કઈ બાજુ જતા રહ્યા જમણી બાજુ જો જમણી બાજુ અને જો આમ જશે મિત્રો આમ તો કઈ બાજુ થશે ડાબી બાજુ અને આમ જશે વળાંક વળશે તો કઈ બાજુ થશે જમણી બાજુ જો તો આ ગ્લુકોઝમાં એવી ક્ષમતા છે મિત્રો કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને એને કઈ બાજુ કોણાવર્તન કરી દીધું જમણી બાજુ કઈ બાજુ જમણી બાજુ અને મિત્રો આપણને આંખેથી ના દેખાય બરાબર છે કે જમણી બાજુ કર્યું કે ડાબી બાજુ પણ એના માટે આવે છે પોલારીમીટર સાધન બરાબર છે તો પોલારીમીટર સાધનના વડે આપણે નોંધી શકીએ કે આ પ્રકાશ છે મિત્રો જમણી બાજુ ફેરવો કે ડાબી બાજુ ફેરવો અને જમણી બાજુ ફેરવો તો કેટલો એંગલ રહ્યો બરાબર છે એ પણ આપણે પોલારીમીટરથી નોંધી શકીએ। તો આ જે છે ને મિત્રો આ ગ્લુકોઝનું દ્રાવણ એ પ્રકાશ ક્રિયાશીલ દ્રાવણ કહેવાય કેવું કહેવાય પ્રકાશ ક્રિયાશીલ
कारण के मित्रों प्रकाश जे समतलीय ध्रुवीभूत प्रकाश से जतो थो तो एनु एने प्रकाश नु शू करी दीधु कोणावर्तन बराबर छे कोणावर्तन एमाई के पछो बे ऑप्शन जो मित्रों जमणी बाजू करी दे तो एने प्लस संज्ञा कहेवाशे बराबर छे અને જો ડાબી બાજુ કરી દેશે તો એને માઇનસ સંજ્ઞા કહેવાશે કેવું સાવ સિમ્પલ છે સમજાણું તમને પ્લસ સંજ્ઞા કોને કહેવાય અને માઇનસ સંજ્ઞા કોને કહેવાય જો ફરીવાર કહું છું મિત્રો તમને હજી એકવાર સમજાવું બધી જ દિશાઓમાં પ્રકાશ ફેલાતો હોય જો આપણે એને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીએ તો એ પ્રકાશનું કઈ રીતે થઈ જાય તો કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ બની જાય અને જો એને ગ્લુકોઝના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો એનું કોણાવર્તન મિત્રો જમણી બાજુ થાય અને જે પોલારીમીટર વડે એને નોંધાય એવું મિત્રો 10મા એકમમાં શીખવાનું હતું બરાબર છે તો જો જમણી બાજુ નોંધાય તો એને પ્લસ સંજ્ઞા આગળ દર્શાવવાની મિત્રો અને જો ડાબી બાજુ નોંધાય તો એને કેવી સંજ્ઞા દર્શાવવાની મિત્રો માઇનસ સંજ્ઞા દર્શાવવાની તો તમને સમજણ પડી ગઈ મિત્રો પ્લસ અને માઇનસ સંજ્ઞા વિશે પ્લસ સંજ્ઞા કોને કહેવાય માઇનસ સંજ્ઞા કોને કહેવાય અને બીજું મિત્રો ડી કોને કહેવાય અને એલ કોને કહેવાય જો ફરીવાર સમજાવું છું મિત્રો તમને ડી કોને કહેવાય OH સમૂહ કઈ બાજુ હોય જમણી બાજુ તો D કહેવાશે L કોને કહેવાય OH સમૂહ ડાબી બાજુ હશે તો પ્લસ કોને કહેવાશે કે જે પ્રકાશનું કોણાવર્તન કઈ બાજુ કરે જમણી બાજુ એના માટે પ્લસ સંજ્ઞા વપરાશે અને માઇનસ સંજ્ઞા કોના માટે વપરાશે પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ કરે અને માઇનસ સંજ્ઞા વપરાશે હવે બીજું જોઈએ મિત્રો આપણે જે પ્લસ સંજ્ઞા છે ને પ્લસ સંજ્ઞા મિત્રો એને જમણી બાજુ કોણાવર્તન કરે એવું કહી શકાય કઈ બાજુ કોણાવર્તન કરે જમણી બાજુ કોણાવર્તન કરે અથવા તો મિત્રો યાદ કરો ઘડિયાળમાં ફરતી હોય ઘડિયાળની દિશામાં જમણી બાજુ એટલે મિત્રો ઘડિયાળની દિશામાં એટલે ઘડિયાળના કાંટાની દિશામાં પણ કહેવામાં આવે છે એને મિત્રો બીજું નામ પણ કહી શકાય દક્ષિણ ભ્રમણીય કઈ ભ્રમણીય દક્ષિણ શું કામ ખબર મિત્રો જો આ ઘડિયાળ હોય આ ઘડિયાળ બરાબર છે જો આ હંમેશા ઉત્તર હોય આ દક્ષિણ હોય છે તો ધીરે ધીરે આ ઉત્તર થી કઈ બાજુ આવે છે આમ જમણી બાજુ આવે મિત્રો તો કઈ બાજુ આવે છે આમ દક્ષિણ બાજુ આવે છે એટલા માટે આને દક્ષિણ ભ્રમણીય કહેવાય સમજાણું તમને દક્ષિણ ભ્રમણીય બરાબર છે ચાલો જોઈએ આને તો જમણી બાજુને સાથે સાથે મિત્રો ઘડિયાળના કાંટાની દિશામાં પણ કહેવાય એને દક્ષિણ ભ્રમણીય પણ કહેવાય અને એને ડેક્સ્ટ્રો રોટેટરી પણ ઇંગ્લિશમાં કહેવાય તો તમે મિત્રો આ જે બોર્ડ વર્ક છે એ લખી નાખજો અહીંયા નહીં તો પછી તમે જ્યારે જ્યારે વાંચશો ત્યારે આમાં તમને સિગ્નલ કનેક્ટ થશે નહીં ચાલો એની પછી નેક્સ્ટ જો માઇનસ સંજ્ઞા હોય માઇનસ સંજ્ઞા બરાબર છે તો એને ડાબી બાજુ કહેવાશે બરાબર છે સોરી ચાલો જોઈએ એને કઈ સંજ્ઞા કહેવાશે મિત્રો ડાબી બાજુ માઇનસ હોય એને ડાબી બાજુ અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બરાબર છે આપણે બધા સમજીએ છીએ અને એને વામ ભ્રમણીય કહેવાય અને એને લિવો રોટેટરી ઇંગ્લિશમાં કહેવાય તો આ તમે લખી નાખજો ડી કોને કહેવાય એલ કોને કહેવાય જો તમે મિત્રો આમ નહીં લખતા આ ડી કહેવાય એટલે આને ડી કહેવાય ને આ એલ એટલે આને એલ કહેવાય એમ નહીં સમજતા કેપિટલ ડી એટલે ઓએચ જમણી બાજુ કેપિટલ એલ એટલે ઓએચ ડાબી બાજુ પ્લસ એટલે મિત્રો શું થશે એનું કોણાવર્તન પ્રકાશ ક્રિયા છે જો હમણાં કીધું હતું ને મિત્રો આપણે મેં કે પ્લસ અને માઇનસ છે ને પ્રકાશ ક્રિયાશીલ સંબંધિત છે પ્રકાશ ક્રિયાશીલ એટલે શું પ્લસ અને માઇનસ છે પ્રકાશ ક્રિયાશીલ સંબંધિત છે એટલે પ્રકાશની વાળી દે મિત્રો બરાબર છે ડાબી બાજુ કે જમણી બાજુ અને ડી અને એલ કેપિટલ ડી અને એલ એને ક્યાં પ્રકાશની આરે લેવા દેવા છે મિત્રો બરાબર છે એને ઓએચ જમણી બાજુ હોય તો જમણી બાજુ અને ડાબી બાજુ હોય તો એલ બરાબર છે ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ જો કોઈ પણ સંયોજનોના નામની પૂર્વે દર્શાવવામાં આવેલો ડી અથવા એલ અક્ષરો જાણીતા હોય તેમાં અન્ય કોઈ સંયોજનોના વિન્યાસની સાપેક્ષે ચોક્કસ અવકાશીય સમઘટકોનો વિન્યાસ સૂચવે છે અવકાશીય સમઘટકોનો વિન્યાસ એટલે શું મિત્રો અવકાશમાં સમઘટક એટલે ઓએચ સમૂહ આપણે સમઘટક તરીકે ઓએચ સમૂહ નો વિન્યાસ સૂચવે છે કે ભાઈ ઓએચ સમૂહ કઈ બાજુએ આવેલું હશે બરાબર છે
त्यार बाद हवे जो मित्रों तुमने समझण पड़ी गई हशे कि आ डी प्लस ग्लूकोज शा माटे कहेवाय, बराबर छे। डी एटले शू? तो के आ होय छे कई बाजू आवेलो छे, जमणी बाजू एटले डी। प्लस एटले शू काम? तो के ई प्रकाशनुं कोणावर्तन जमणी बाजू करे एटला माटे एने प्लस आप्यो। तो बन्ने संज्ञानो ख्याल आवी गयो हशे। कार्बोहाइड्रेट संयोजनोना किस्सामां, जो आपणे कार्बोहाइड्रेट भणीए छीए ने मित्रो, तो कार्बोहाइड्रेट संयोजनोना किस्सामां आ बाबतेना संबंधित ग्लिसराल्डिहाइड ना कोई चोक्कस समघटक साथे दर्शावे। तो आपणे मित्रो ग्लिसराल्डिहाइड छे एनुं एक उदाहरण लईए छे, आपणने कहे छे, बराबर छे। चलो जुओ, ग्लिसराल्डिहाइड एक असम कार्बन छे અને આવું મિત્રો ખાસ અસમ કાર્બન ઉપર થાય। અસમ કાર્બન તમને ન સમજણ હોય તો હું સમજાવું। અસમ કાર્બન કોને કહેવાય? જે કાર્બન ની સાથે જોડાયેલા, આપણે ખબર છે મિત્રો કાર્બન ની સાથે કેટલા જોડાય? ચાર જોડાય। તો જે કાર્બન ની સાથે ચારે ચાર સમૂહ મિત્રો અલગ અલગ હોય, અલગ અલગ એટલે જુઓ મિત્રો CHO અહીંયા છે, H અહીંયા છે, CH2OH અહીંયા છે અને OH, જો આ ચારે ચાર મિત્રો સરખા છે નહીં, તો આ જે કાર્બન છે મિત્રો આ કાર્બન એને અસમ કાર્બન કહેવાય। જે કાર્બન સાથે ચારે ચાર સમૂહો જુદા જુદા હોય એ કાર્બનને અસમ કાર્બન પરમાણુ કહેવાય। અને આમાં અસમ કાર્બન પરમાણુમાં જ તમારે મિત્રો જોવાનું, જેને નીચે દર્શાવ્યા મુજબ બે પ્રતિબિંબ સમઘટકો છે। જો મિત્રો આ જે ગ્લિસરાલ્ડિહાઇડ છે એને બે પ્રતિબિંબો છે, જો છે બે પ્રતિબિંબ। આપણે પ્રતિબિંબ કોને કહીશું મિત્રો? યાદ કરો, પ્રતિબિંબ અરીસો આડોમેકો મિત્રો, અરીસો, અને જે આપણને જોવા મળે એને શું કહેશું? એકબીજાનું પ્રતિબિંબ કહેશું। ચલો આપણે નેક્સ્ટ જોઈએ। જો આ બંને મિત્રો જે છે આપણને સૂચવે છે, આગળ જોઈએ જો, અને આ બંને કેવા છે? એકબીજાના પ્રતિબિંબ છે। પણ આ જો મિત્રો પ્લસ સંજ્ઞા એટલેનો મતલબ શું અને માઇનસ સંજ્ઞા એટલેનો મતલબ શું તમે કહો પહેલા? પ્લસ એટલે પ્રકાશનું કઈ બાજુ કોણ આવર્તન કરશે? જમણી બાજુ, બરાબર। અને માઇનસ એટલે શું? પ્રકાશનું કઈ બાજુ કોણ આવર્તન કરશે મિત્રો? ડાબી બાજુ। આવું યાદ રાખજો, નહીં તો તમે મિત્રો દસમા યુનિટમાં જઈ અને સાથે સાથે ચેક કરી લેજો, બરાબર। એમાં પ્રકાશશીલ ક્રિયાશીલતાનો એક પોઈન્ટ છે। ચલો જોઈએ, ગ્લિસરાલ્ડિહાઇડ નો પ્લસ સમઘટક, જે પ્લસ સમઘટક છે મિત્રો એટલે જે જમણી બાજુ પ્રકાશનું કોણ આવર્તન કરે છે, ઈ ડી વિન્યાસ ધરાવે છે। જો કયો વિન્યાસ ધરાવે છે મિત્રો? ડી, બરાબર છે। તો આપણે આને આગળ ડી લગાડી શકીશું સાથે સાથે, પ્લસ ની સાથે સાથે શું લગાડી શકશું મિત્રો? ડી। કેમ ડી લગાડ્યું આમાં મિત્રો? કારણ કે આ OH સમૂહ જોવો, અહીંયા OH સમૂહ કઈ બાજુ આવેલો છે? બરાબર છે, જમણી બાજુ આવેલો છે। આનો અર્થ થાય એમ થાય છે કે બંધારણમાં OH સમૂહ જમણી બાજુ જોડાયેલો છે। સમજાણું તમને? DO એટલે એને શું કહેવામાં આવે મિત્રો? તો કે એના બંધારણમાં OH સમૂહ જમણી બાજુ જોડાયેલો છે। ત્યારબાદ આવા બંધારણના સૂત્રોને, જો આવું જે બંધારણ સૂત્ર હોય મિત્રો એને કાગળ પર લખવા માટેની એક અલગ જુદી રીત છે, કાગળ ઉપર કઈ રીતે લખાય, બરાબર છે, શું છે? પ્રણાલિકાઓને અનુસરવામાં આવે છે, તમે ઉચ્ચતર ધોરણોમાં શીખીશો। એટલે કેમ આને મિત્રો કાગળ ઉપર લખું એનો અભ્યાસ તમારે આગળના ભવિષ્યના ધોરણોમાં કરવાનો રહેશે। જે સંયોજનો સહસંબંધ રાસાયણિક રીતે ગ્લિસરાલ્ડિહાઇડ પ્લસ સમઘટકતા સાથે સ્થાપિત કરી શકાય। તો ગ્લિસરાલ્ડિહાઇડ મિત્રો પ્લસ, પ્લસ એટલે પ્રકાશનું કોણાવર્તન કઈ બાજુ કરશે? જમણી બાજુ। અને એની સાથે સાથે આપણે બીજો કયો મેક્યો? ડી। અને ડી નો મતલબ શું થશે મિત્રો? OH સમૂહ જમણી બાજુ, એટલે સાથે સાથે પ્રસ્થાપિત કરી શકાય, તેમને ડી વિન્યાસ વાળા સંયોજનો કહેવામાં આવે છે। એટલે આને મિત્રો આપણે ડી વિન્યાસ વાળું સંયોજન કહેશું। જ્યારે જેમનો સહસંબંધ ગ્લિસરાલ્ડિહાઇડ માઇનસ સમઘટક, માઇનસ એટલે પ્રકાશનું કોણાવર્તન કઈ બાજુ મિત્રો કરશે? બરાબર છે, ડાબી બાજુ કરશે। ચાલો આગળ, બરાબર છે, સમઘટક સાથે સ્થાપિત કરી શકાય, તેમને એલ વિન્યાસ સાથે સંયોજિત કરવામાં આવે છે। તો આને બીજું હવે મિત્રો જો આને સાથે સાથે પાછું આપણે એલ પણ કહેવામાં આવે, કેમ એલ કહેવામાં આવે? આનો OH સમૂહ કઈ બાજુ છે મિત્રો? ડાબી બાજુ છે। તેને બંધારણમાં કોઈ, બરાબર છે, શખ્સો
કે L માઈનસ સમઘટકતામાં એટલે આમાં મિત્રો બરાબર છે તો કે OH સમૂહ ડાબી બાજુ હોય છે એટલે OH સમૂહ કઈ બાજુ આવ્યો ડાબી બાજુ આવેલો હોય છે ચાલો ઓકે હવે આપણે મિત્રો આગળ જોઈએ બરાબર છે તો આ તમને એટલા શબ્દો સમજાઈ ગયા છે પ્લસ માઈનસ જમણી બાજુ ડાબી બાજુ કોણ આવર્તન કરે એનો મતલબ એ થશે અને આ ડી મિત્રો જમણી બાજુ OH સમૂહ અને એલ એટલે મિત્રો ડાબી બાજુ OH સમૂહ અને તમે 10માં યુનિટમાં પણ તમે મિત્રો ચેક કરી લેજો ચાલો હવે આપણે આ પોઈન્ટ અભ્યાસ કરી લઈએ હવે મોનોસેકેરાઇડનો વિન્યાસ નક્કી કરવા માટે હવે આપણને મિત્રો ગ્લુકોઝને શા માટે બી પ્લસ ગ્લુકોઝ કે છે એની વાત કરે છે મિત્રો બરાબર છે ગ્લુકોઝને શું કહે છે બી પ્લસ ગ્લુકોઝ શા માટે એની વાત કરે છે મોનોસેકેરાઇડનો વિન્યાસ નક્કી કરવા માટે સૌથી નીચે રહેલા અસમ કાર્બન જો મિત્રો આપણને કહે છે મોનોસેકેરાઇડના વિન્યાસ નક્કી કરવા માટે સૌથી નીચે રહેલો અસમ કાર્બન જો યાદ કરો મેં તમને શું કીધું હતું મિત્રો અસમ કાર્બન સૌથી નીચે રહેલો એટલે આ નહીં કારણ કે આની સાથે તો મિત્રો ચાર કઈ રીતે જોડાવા જાય જો આ કાર્બન કે છે આ બરાબર છે જો મેં તમને વાત જ કરી હતી કે ગ્લુકોઝમાં જે છેલ્લેથી બીજો એટલે જે જોડાણ સ્થાને બરાબર જેને અસમ કાર્બન કહેવાય છે રહેલા અસમ કાર્બન પરમાણુની નીચે દર્શાવ્યા મુજબ સરખામણી કરવામાં આવે છે તો ગ્લુકોઝમાં મિત્રો તમને એમ થાય કે સર આ કાર્બન લઈએ તો આ કાર્બન લઈએ તો આ કાર્બન લઈએ તો નહીં આપણે શું કરવાનું છે કયો કાર્બન લેવાનો છે માત્ર એક કે જે નીચેનો અસમ કાર્બન છે આ મિત્રો જો અહીંયા બોક્સ પણ કરી દીધેલું છે બરાબર છે અસમ કાર્બન એટલે શું મિત્રો જેને ચારે ચાર સમૂહ જો એક બાજુ આ જોડાયેલું છે CH2OH જોડાયેલું છે એક બાજુ OH જોડાયેલું છે મિત્રો એક બાજુ H જોડાયેલું છે અને એક બાજુ આખો આ સમૂહ જોડાયેલું છે બરાબર છે એટલા માટે કાર્બન કેવો થયો અસમ કાર્બન અને એને ધ્યાનમાં લેવાનો જો આપણને કહે છે સરખામણી કરવામાં આવે જેમ 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 કે પ્લસ ગ્લુકોઝમાં સૌથી નીચે રહેલો હવે જો મિત્રો હવે આ પ્લસ ગ્લુકોઝ છે એ તમને સમજાણું પ્લસ ગ્લુકોઝ શા માટે કીધું પહેલા તો કારણ કે પ્લસ શબ્દ પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરે એનું દ્રાવણ પ્રકાશનું કોણાવર્તન કઈ બાજુ કરે મિત્રો જમણી બાજુ કરે એટલા માટે પ્લસ કીધું અને હવે આપણે ડી લગાડવો કે એલ લગાડવો મિત્રો બરાબર છે હવે એ જોઈએ આપણે ચાલો જોઈએ સૌથી નીચે રહેલા અસમ કાર્બન પરમાણુ સાથે OH સમૂહ જમણી બાજુ છે તેથી તેની સરખામણી ડી ગ્લિસરાલ્ડિહાઇડ સાથે કરીએ તો જો મિત્રો આ બંનેની આપણે સાથે સરખામણી કરીએ તો યાદ કરો આમાં OH સમૂહ આપણે જમણી બાજુ હતો આમાં OH સમૂહ જમણી બાજુ હતો એટલે આપણે ડી કીધું હતું તો યાદ કરો આની સાથે આની સરખામણી કરો તો આમાં પણ OH સમૂહ કઈ બાજુ છે જમણી બાજુ એટલા માટે આપણે આને શું કહેશું તેથી તેને ડી વિન્યાસ નક્કી કરવામાં આવે છે એટલા માટે આપણે મિત્રો ગ્લુકોઝને આગળ ડી શબ્દ કેપિટલ ડી શબ્દ લગાડીએ છીએ આ સરખામણી માટે ગ્લુકોઝના અન્ય અસમ કાર્બન પરમાણુને ધ્યાનમાં લેવામાં આવતા નથી જો તમે સમજાણો મિત્રો શું કહે છે ટેક્સ્ટબુક વાળા તો કે આ બીજા જે કાર્બન અસમ કાર્બન છે મિત્રો એને ધ્યાનમાં લેવાના નહીં કોને ધ્યાનમાં લેવાનો માત્ર આને જ ધ્યાનમાં લેવામાં આવે છે વળી ગ્લુકોઝ અને ગ્લિસરાલ્ડિહાઇડના બંધારણ એવી રીતે લખવામાં આવે છે કે જેથી હવે આપણને બીજી વાત કરે છે મિત્રો કે ગ્લુકોઝ અને ગ્લિસરાલ્ડિહાઇડ જો મિત્રો આ ગ્લિસરાલ્ડિહાઇડ અને આ ગ્લુકોઝ ના બંધારણ એવી રીતે લખવામાં આવે છે કે જેથી સૌથી વધુ ઓક્સિડેશન પામેલો સૌથી વધુ આમાં મિત્રો કોણ સૌથી વધારે ઓક્સિડેશન પામેલો છે આ કિસ્સામાં આમાં કોણ આ સૂત્રમાં તો કે આલ્ડિહાઇડ શીશ શીશ એટલે ઉપર લખવામાં આવે છે તો આ ગ્લિસરાલ્ડિહાઇડમાં પણ મિત્રો સૌથી વધારે ઓક્સિડેશન પામેલો આલ્ડિહાઇડ અને આમાં પણ સૌથી વધારે ઓક્સિડેશન પામેલો મિત્રો આલ્ડિહાઇડ છે તો એને શીશ ઉપર લખવામાં આવે છે ચાલો તો આ તમને મિત્રો હવે સમજાઈ ગયું હશે આ નોટ છે મિત્રો એ તમારી બુક્સમાં કરી નાખો કારણ કે આ જે ગુણધર્મ છે મિત્રો પ્રકાશ ક્રિયાશીલતાનો એ આપણે આગળ પણ ભણવાનો છે જ્યારે આપણને તમને આ
काम लागशे, बराबर छे। चलो आपणे हवे नेक्स्ट लेक्चर में ग्लूकोज नुं मित्रों चक्रीय बंधारण विषय नो अभ्यास करीशुं।